હું ધારાસભ્ય તરીકે હતો, પછી કોંગ્રેસમાં હતો અને રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને ધારાસભ્ય તરીકે મને ચૂંટાવી. અમે કોંગ્રેસ કરતાં મને વધારે માનપાન અને સન્માન મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને અમારા પક્ષના નેતા શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ તરફથી મને ખૂબ માન સન્માન મળી અને ઉપલા લેવલથી મને કોઈ તકલીફ નથી. હાલ હું અને ભાજપમાં જોડાયા પછી મને પક્ષમાંથી બહુ ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને અંતિમ શ્વાસ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો રહીશ એની હું ખાતરી આપું છું. હાલની કોંગ્રેસની સ્થિતિ જોતાં મને હાલે રાજ્યસભાની ચૂંટણીમાં જે પ્રકારે કોંગ્રેસની હાલત થઈ જોતાં ભારતીય જનતામાં હું બધા ભારતીય જનતા પાર્ટીમાં આવું એ યોગ્ય હતું અને હું તમામ કોંગ્રેસના લોકોને કહેવા માગું છું કે તમે પણ કોંગ્રેસ છોડી ભાજપનો ભગવો પહેરી લ્યો. હાલ આજે હળવદની જે ઘટના બની તે ગઈ ચૂંટણીમાં 35,000 મતથી જીતાડેલ છે. અહીં કોઈ વ્યક્તિ મારા સામે તકલીફ હોઈ શકે પરંતુ પાર્ટીના હળવદ ધાંગધ્રાના તમામ કાર્યકર્તા મારી સાથે છે, પાર્ટી સાથે છે અને પાર્ટી તરફથી મને ખૂબ પ્રેમ મળ્યો.